Dear learners, welcome to MJ's English tutorial. Last lectures માં last videos માં આપણે લોકોએ parts of speech ની series થી શરૂઆત કરેલી કે જેને આપણે શબ્દ પેર તરીકે ઓળખીએ છીએ. તેમાં આપણે first જે topic છે nouns એ detail માં complete કરેલું. Then second topic જે છે verb એનાથી શરૂઆત કરેલી કે જેમાં introduction, exam માં પૂછાયેલા થોડા ઘણા questions, એના forms જેમ કે V1, V2, V3 અને V4 એ જોયેલા અને કયા tense માં કયા verb form નો use થાય છે તે જોયું. સાથે સાથે આપણે ઇન્ટ્રોડક્શન કે જે ટાઈપ્સ ઓફ વર્બ્સ છે એ જોયેલું. તો આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલા ઇફ તમને લોકોને મારા વિડીયોઝ છે યુઝફુલ લાગે, હેલ્પફુલ લાગે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમારા સજેશન્સ કોમેન્ટ બોક્સમાં લખજો. અને જો તમે મારા લાસ્ટ વિડીયોઝ ના જોયેલા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક એડ કરેલી છે, યુ કેન વોચ ધેમ ફ્રોમ ધેર. સો આજની શરૂઆત કરતા પહેલા લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ધ ઓવરવ્યુ ઓફ ટુડેઝ વિડીયો. આજનો જે ઓવરવ્યુ છે જે આપણે કરીશું એ હું તમને જણાવી દઉં કે જેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટાઈપ્સ ઓફ વર્બ્સ છે એને ડિટેલમાં કરીશું કે જે એના મેજર ટાઈપ્સ છે જે કોઈ પણ એક્ઝામમાં જેમાંથી કોઈ ને કોઈ ક્વેશ્ચન આવતા રહેતા હોય છે એ કરીશું. કે જેમાં ફર્સ્ટ ટાઈપ છે ઓક્ઝિલરી વર્બ્સ, એન્ડ સેકન્ડ ટાઈપ છે મોડલ વર્બ્સ, જેને આપણે મોડલ ઓક્ઝિલરી તરીકે ઓળખીએ છીએ કે જેને સેકન્ડ આપણે હેલ્પિંગ વર્બ તરીકે પણ ઓળખીએ છીએ, મતલબ કે સહાયકારક ક્રિયાપદ તરીકે પણ ઓળખીએ છીએ. આનું નામ હેલ્પિંગ વર્બ્સ છે જેના પરથી આપણે એક આઈડિયા આવી શકે કે વાય દે આર કોલ્ડ હેલ્પિંગ વર્બ્સ, બીકોઝ એ કોઈ પણ સેન્ટેન્સ છે એને આગળ વધવામાં હેલ્પ કરે છે. ફોર એક્ઝામ્પલ, સબ્જેક્ટને અને ઓબ્જેક્ટને કનેક્ટ કરવામાં હેલ્પ કરે છે, એટલા માટે તેને આપણે હેલ્પિંગ વર્બ્સ તરીકે ઓળખીએ છીએ. તો આજનો ફર્સ્ટ ટોપિક જે છે એ છે ઓક્ઝિલરી વર્બ. ટાઈપ્સ ઓફ વર્બ્સમાં જે ફર્સ્ટ ટોપિક જે છે એ છે ઓક્ઝિલરી વર્બ, કે જેમાં ઓક્ઝિલરી વર્બ્સ મતલબ કે જે કોઈ પણ સેન્ટેન્સને જેમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ હોય એને કનેક્ટ કરવામાં હેલ્પફુલ થશે. કે જેના મુખ્ય ત્રણ ટાઈપ્સ છે, ત્રણ ઓક્ઝિલરી ફોર્મ્સ છે. કે ફર્સ્ટ વન ટુ બી, સેકન્ડ ટુ હેવ, અને થર્ડ ટુ ડુ. સો આ ઓક્ઝિલરી વર્બ્સને આપણે સેકન્ડ એક પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ્સ તરીકે પણ ઓળખીએ છીએ. શા માટે? પ્રાઇમરી મીન્સ મુખ્ય, કે જે કોઈ પણ સેન્ટેન્સમાં ઇટ ઇઝ નેસેસરી ટુ હેવ, ઇટ મસ્ટ બી ધેર ઇન એની સેન્ટેન્સ, બીકોઝ વિધાઉટ ધેટ યુ કેન નોટ કમ્પ્લીટ એની સેન્ટેન્સ. કે પ્રાઇમરી છે કારણ કે જેના વગર આપણે ટુ બી, ટુ હેવ અને ટુ ડુ, જેના વગર આપણે કોઈ પણ સેન્ટેન્સ છે અધૂરું રહેશે. જો આમાંથી નહીં હોય તો અધૂરું રહેશે. એટલા માટે તેને એક તો પ્રાઇમરી ઓક્ઝિલરી કહેવામાં આવે છે, અને સેકન્ડ છે હેલ્પિંગ વર્બ્સ તરીકે ઓળખવામાં આવે છે. કે જેને આપણે ગુજરાતીમાં સહાયક ક્રિયાપદ, મતલબ કે સહાયકારક ક્રિયાપદ તરીકે પણ ઓળખીએ છીએ. તો ઓક્ઝિલરી વર્બ્સ એમાં ત્રણ છે ટોટલ, ટુ બી, સેકન્ડ ટુ હેવ, અને થર્ડ ટુ ડુ, કે જેને આપણે પ્રાઇમરી ઓક્ઝિલરી તરીકે ઓળખીએ છીએ, અને સેકન્ડ છે હેલ્પિંગ વર્બ્સ તરીકે ઓળખીએ છીએ, મતલબ કે સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. સો લેટ્સ ગો ટુ ધ ડિટેલ્સ ઓફ ઓક્ઝિલરી વર્બ્સ. ના ઓક્ઝિલરી વર્બ ની ડિટેલ્સમાં સમજીએ તો એમાં ફર્સ્ટ વન છે ઓક્ઝિલરી વર્બ, એના સાઈડમાં ફોર યોર નોલેજ અહીંયા લખું છું, ટુ બી, ટુ હેવ અને ટુ ડુ. એમાંથી ફર્સ્ટ વન જે આપણે આજે કરીશું એ છે ટુ બી. ઓકે, સો ટુ બી નું જો ઓવરવ્યુ હું તમને આપું તો એમાં આપણે કઈ રીતે કરીશું, તો કે ફર્સ્ટ ઓફ ઓલ ટુ બી ના જે ટાઈપ્સ છે, સબ ટાઈપ્સ છે એ જોઈશું, અને કયા ટેન્સમાં ટુ બી ના ફોર્મ્સ નો યુઝ થાય છે એ આપણે ડિટેલમાં સમજીશું. સો ટુ બી એના સબ ટાઈપ્સમાં આપણી પાસે એક તો એમ, ઇઝ, આર નો ઉપયોગ થાય છે. દેન સેકન્ડ છે વોઝ, વર. સો ટુ બી ના સબ ટાઈપ્સમાં, ટુ બી ના ફોર્મ્સમાં વી હેવ એમ, ઇઝ, આર એન્ડ વોઝ, વર. સો એમ, ઇઝ, આર અને વોઝ, વર કોઈ પણ સેન્ટેન્સને કોઈ પણ ટેન્સમાં એ આગળ વધવામાં હેલ્પફુલ થાય છે. તો ટુ બી ના ફોર્મ્સમાં ફર્સ્ટ ઓફ ઓલ, ટુ બી ના ફોર્મ્સમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમ, ઇઝ, આર છે એને ડિટેલમાં નોટ લેશો. ફોર એક્ઝામ્પલ, જો તમે આપું એક બે એક્ઝામ્પલ્સ એમ, ઇઝ, આર ના, તો ફર્સ્ટ ઓફ ઓલ એમ નું એક્ઝામ્પલ, આઈ એમ વોચિંગ ટીવી. દેન સેકન્ડ વન ઇઝ વી
आर प्लेइंग क्रिकेट एंड थर्ड सेंटेंस ही इज रीडिंग अ बुक. सो हियर वी हैव यूज्ड थ्री ऑक्सिलरी वर्ब्स थ्री टू बी फॉर्म्स अने ए छे एम आर अने इज. तो आ सेंटेंस मां आई एम वॉचिंग टीवी, देन सेकंड वी आर प्लेइंग क्रिकेट अने थर्ड ही इज रीडिंग अ बुक. आमां आपणे ऑक्सिलरी वर्ब्स मांथी टू बी ना पार्ट मां टू बी ना सब टाइप्स छे एम आर अने इज अथवा एम इज अने आर एनो यूज करेलो छे. फॉर एक्जाम्पल फॉर योर इन्फॉर्मेशन आई एम राइटिंग इट हियर एम इज अने आर एनो यूज करेलो छे. કે જે ફોર એક્ઝામ્પલ આ ત્રણે ત્રણ સેન્ટેન્સ છે તે ઓલ થ્રી ધીઝ થ્રી સેન્ટેન્સીસ આર ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આ ત્રણે ત્રણ સેન્ટેન્સ છે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના છે. એ શું કરવા છે એ હવે હું તમને ડિસ્ક્રિપ્શન અથવા ડિટેલ્સમાં સમજાવીશ. સો ડિટેલમાં સમજતા પહેલા ટેન્સીસમાં કઈ રીતે યુઝ થાય છે સમજતા પહેલા કયા સબ્જેક્ટ સાથે કયા પ્રોનાઉન સાથે કયા કરતા સાથે એમ ઇઝ અને આર નો ઉપયોગ કરવામાં આવે છે એ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ જયારે એમ હશે સોરી આઈ હશે તો એની સાથે ઓલવેઝ એમ નો ઉપયોગ કરવામાં આવશે. દેન સેકન્ડ વી યુ અને દે, જયારે વી યુ અને દે હશે ત્યારે એની સાથે આર હેલ્પિંગ વર્બ નો ઉપયોગ કરવામાં આવશે. સેમ વે માં હી શી અને ઈટ હશે જો કોઈ સેન્ટેન્સમાં તો પણ તો ઇઝ નો ઉપયોગ કરવામાં આવશે. એની સાથે સાથે ઇઝ નો ઉપયોગ ફોર એક્ઝામ્પલ કોઈ ગર્લનું નામ હશે નેમ ઓફ અ ગર્લ અથવા નેમ ઓફ અ બોય. કોઈ ગર્લનું નામ હશે તો પણ આપણે એની સાથે ઇઝ નો ઉપયોગ કરીશું કારણ કે થર્ડ પર્સનમાં આવી જાય છે કોઈ ગર્લ અથવા બોયનું નામ તો એની સાથે આપણે ઇઝ નો ઉપયોગ કરીશું. આઈ ની સાથે એમ નો ઉપયોગ થાય છે. વી યુ અને દે ની સાથે આર નો ઉપયોગ થાય છે. આઈ વી યુ દે હી શી અને ઇટ એ પ્રોનાઉન્સમાં આવે છે તો એની ડિટેલ્સ આપણે પ્રોનાઉન્સમાં જોઈશું કે કેને આપણે ફર્સ્ટ પર્સન પ્રોનાઉન કહીએ છીએ મતલબ કે પ્રથમ પુરુષ પ્રોનાઉન કહીએ છીએ, કેને આપણે સેકન્ડ પુરુષ પ્રોનાઉન મતલબ કે દ્વિતીય પર્સન દ્વિતીય પુરુષ પ્રોનાઉન કહીએ છીએ અને કોને આપણે થર્ડ પર્સન પ્રોનાઉન કહીએ છીએ તૃતીય પુરુષ કહીએ છીએ એ આપણે ડિટેલમાં પ્રોનાઉન્સમાં સમજીશું. પણ એની પહેલા તમારે યાદ રાખવાનું છે કે એમ નો ઉપયોગ કયા પ્રોનાઉન્સ સાથે થાય છે કોની આગળ થાય છે, દેન આર નો ઉપયોગ અને ઇઝ નો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ તે તમારે યાદ રાખવાનું છે. તો આ થયું એમ ઇઝ અને આર. ફોર એક્ઝામ્પલ હજી એક સેન્ટેન્સ હું તમને આપું તો સીતા બ્લેન્ક અ સીતા ઇઝ અ બ્રેવ ગર્લ. સીતા ઇઝ અ બ્રેવ ગર્લ સોરી હિયર ઇઝ વી કેન યુઝ ઇઝ હિયર. સીતાની સાથે એઝ અ ગર્લનું નામ છે એટલા માટે તેને આપણે ઇઝ નો ઉપયોગ કરીશું. દેન સેકન્ડ સેન્ટેન્સ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ તો આમાં આઈની સાથે આપણે એમનો યુઝ કરેલો છે. સો ધીઝ આર સમ એક્ઝામ્પલ્સ કે જેમાં આપણે ઇઝનો એમનો ઉપયોગ કરી શકીએ. અને લાસ્ટ વન વી આર ગોઈંગ ટુ દિલ્હી નેક્સ્ટ વીક. વી આર ગોઈંગ ટુ દિલ્હી નેક્સ્ટ વીક. અમે લોકો નેક્સ્ટ વીક દિલ્હી જોઈશું. તો અહીંયા આપણે એમ ઇઝ અને આર નો કઈક અલગ એક્ઝામ્પલ સાથે યુઝ કઈ રીતે થાય છે એ જોયું. નાવ ટેન્સમાં એમ ઇઝ આર ક્યારે આવે છે એ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન આઈ એમ રાઇટિંગ ઇટ હિયર. ફોર એક્ઝામ્પલ એમ ઇઝ આર આપણે જ્યારે કન્ટિન્યુઅસ
प्रेजेंट टेन्स हसे त्यारे करी शकीशुं के जेमां कंटीन्यूअस प्रेजेंट टेन्स नुं स्ट्रक्चर कंईक आ रीते थाय छे के जेमां फर्स्ट ऑफ ऑल सब्जेक्ट होय देन ऑक्सिलरी वर्ब मां टू बी ना फॉर्म मां आपणे एम इज आर नो उपयोग करीशुं अने ज्यारे एम इज आर नो उपयोग करीए छीए त्यारे वर्ब नुं वी फोर आवे छे। हवे आई थिंक तमने याद हशे, आई होप तमने याद हशे के वी फोर मतलब क्यों थाय, तो के प्रेजेंट पार्टिसिपल मतलब के वर्तमान कृत, के जेमां वर्ब नुं आईएनजी वाळुं रूप आवे एने आपणे वी फोर तरीके ओळखीए छीए। तो सब्जेक्ट होय, एम इज आर होय, अने ज्यारे एम इज आर हशे, ज्यारे आपणे टू बी ना फॉर्म नो यूज करता हसू ત્યારે હંમેશા ક્રિયાપદનું ચોથું રૂપ આવશે, મતલબ કે આઈએનજી વાળું રૂપ આવશે, અને છેલ્લે હશે ઓબ્જેક્ટ। તો આ થયું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર કે જેમાં આપણે એમ ઇઝ આર નો ઉપયોગ કરીએ છીએ અને એની સાથે આપણે વર્બના ચોથા રૂપનો મતલબ કે ક્રિયાપદના ચોથા રૂપનો ઉપયોગ કરીએ છીએ। તો આ થયું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર કે જેમાં એમ ઇઝ આર કે જે ટુ બી ના ફોર્મ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ। So, this was about M is R. હવે ટુ બી ના ફોર્મમાં જે બીજા બે છે એના યુઝિસ શું છે જોઈ લઈએ, કે જેમાં વોઝ અને વરનો સમાવેશ થાય છે। અમુક લોકો અને વેર કહે છે અને અમુક લોકો વર કહે છે, હું અહીંયા વર તરીકેનો પ્રોનાઉન્સિએશન કરીશ, એનો ઉપયોગ એનું પ્રોનાઉન્સિએશન અને ઉચ્ચાર છે વર તરીકે કરીશ। સો એમ ઇઝ આર ની જેમ જ વોઝ અને વર છે એ પણ ટુ બી ના ફોર્મ્સ છે, મતલબ કે ટુ બી ના રૂપમાં એમ ઇઝ આર અને વોઝ વેર એનો ઉપયોગ થાય છે। ફોર એક્ઝામ્પલ વોઝ વેર ના જો તમને આપું તો શી વોઝ ક્રાઇંગ એઝ શી ફેલ ફ્રોમ ધ સ્ટેઝ। She was crying as she fell from the stairs. Then, second sentence. We were reading when my friend arrived. We were reading when a friend arrived. So, atya was ane varna sentences ke once again same rule is r jevo lagu padshe ke jyare apne was ane were no upyog karishu tyare tena kriya pad ma hamesha ing varu form aavse ke jene apne v4 tarike olakhiye chhe, kriya pad na chotha roop tarike olakhiye chhe, atva present participle tarike olakhiye chhe। So m is r ma jem verb nu chothu roop use karvama avtu same way ma ma apne ક્રિયાપદનું ચોથું રૂપ યુઝ કરવામાં આવશે। સો આ થયા વોઝ અને વેરના સેન્ટેન્સીસ। નાઉ વોઝ અને વેર કયા સબ્જેક્ટ સાથે કઈ રીતે યુઝમાં લેવાય છે, એ ડિટેલ્સ। ફોર એક્ઝામ્પલ સબ્જેક્ટમાં જો કર્તામાં આપણી પાસે આઈ હશે તો વોઝ આવશે, એવી જ રીતે હી હશે, શી હશે અને ઇટ હશે તો પણ આપણે વોઝનો ઉપયોગ કરીશું। અને જ્યારે સેન્ટેન્સમાં વી યુ અને દે હશે ત્યારે આપણે સેન્ટેન્સમાં વી યુ અને દે ની સાથે વર્નો ઉપયોગ કરીશું। સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ ની સાથે વોઝનો ઉપયોગ થાય છે, હી શી ઇટ ની સાથે પણ વોઝનો ઉપયોગ થાય છે અને વી યુ દે ની સાથે આપણે વર્નો ઉપયોગ કરીએ છીએ। તો આ થયા એમ ઇઝ આર અને વોઝ વેર કે જેમાં કયા સબ્જેક્ટ સાથે કયા ફોર્મ્સનો યુઝ કરવામાં આવે છે તે। નાઉ લેટ સી ઇન ધ ડિટેલ કે ક્યાં ટેન્સમાં આપણે વોઝ અને વર છે એના યુઝીસ આપણે એઝ અ ઓક્ઝિલરી વર્બ કરીએ છીએ। તો ફર્સ્ટ ઓફ ઓલ વોઝ અને વર એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ માં એનો ઉપયોગ આપણે કરીએ છીએ, મતલબ કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ મતલબ કયો થયો, ચાલુ ભૂતકાળ। તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં આપણે વોઝ અને વર નો ઉપયોગ કરીએ છીએ। જો એના સ્ટ્રક્ચરમાં જોવા જઈએ, એનું બંધારણ એનું માળખું જોવા જઈએ આ ટેન્સનું, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સબ્જેક્ટ હશે, દેન
वोज अने वर हसे आइधर वोज अथवा वेर बेमांथी कोई पण पछी ए ज आपणे हमणां पहेला कह्युं एम हमेशा वोज वेर नी साथे हमेशा टू बी ना फॉर्म नी साथे क्रियापद नुं आईएनजी वाळुं रूप आवे छे मतलब के वी फॉर आवे छे अने साथे साथे ऑब्जेक्ट तो आ छे कंटीन्युअस पास्ट टेन्स नुं स्ट्रक्चर सब्जेक्ट वोज वेर अने क्रियापद नुं आईएनजी वाळुं रूप तो दिस इज टू बी इफ तमने कोई कन्फ्यूजन हुए इफ तमने कोई क्वेश्चन हुए तो तमे मने कमेंट सेक्शन में जणावी शको छो पूछी शको छो आई विल डिस्क्राइब वन्स अगेन सो टू बी ना फॉर्म में एम इज अने आर वोज अने वेर नो उपयोग थाय छे एम इज आर छे ते कंटीन्युअस प्रेजेंट टेन्स मतलब के चालू वर्तमान काल में उपयोग में लेवाय छे अने वोज वेर छे ते चालू भूतकाळ में उपयोग में लेवाय छे एनी साथे हमेशा टू बी ना फॉर्म नी साथे हमेशा क्रियापद नुं चोथुं रूप आवे छे क्रियापद नुं आईएनजी वाळुं रूप आवे छे अने हमेशा एम इज आर वन्स अगेन याद राखवानुं चालू वर्तमान काल अने वोज वेर चालू भूतकाळ में उपयोग में लेवाय छे सो दिस वोज टू बी अने एना फॉर्म में एम इज आर अने वोज वेर नाउ द सेकंड ऑक्सिलरी वर्ब जो बीजो छे ते के जेमा टू हेव सेकंड ऑक्सिलरी वर्ब छे टू हेव मतलब फर्स्ट ऑलरेडी कम्प्लीट थई गयु टू बी नाउ सेकंड टू हेव टू हेव ना मतलब शुं थाय हेव मतलब के मालिकी नुं होवुं आपणी मालिकी नुं होवुं पोजेशन दर्शावे छे एवुं छे अहींया आपणे एने ऑक्सिलरी वर्ब तरीके यूज करीए छीए जो एना फॉर्म्स नी वात तमने करूं तो टू हेव ना फॉर्म्स मां आपणे फर्स्ट ऑफ ऑल एक तो हेव आवे छे सेकंड हेज अने थर्ड हेड नो उपयोग थाय छे जेम टू बी ना फॉर्म मां कही रीते एम इज आर अने वोज वेर हतुं सेम वे मां टू हेव ना फॉर्म्स मां टू हेव हेज अने हेड आ त्रण जे ऑक्सिलरी वर्ब्स छे एना सब टाइप्स छे टू हेव ना एनो यूज थाय छे सो लेट्स सी इन द डिटेल के कई रीते ना यूजीस छे फर्स्ट ऑफ ऑल ट्राय ना एग्जांपल्स सेंटेंसेस आई हैव गोन देयर लास्ट ईयर देन सेकंड एग्जांपल शी हैज visited my place before few days and third we had forgiven her mistake we have forgiven her मिस्टेक तो અહીં આપણે અલગ અલગ ત્રણ સેન્ટેન્સીસ લીધેલા છે કે જેમાં હેવ હેઝ અને હેડ નો ઉપયોગ કરેલો છે કે જેમાં ફર્સ્ટ સેન્ટેન્સ માં આઈ હેવ ગોન ધેર લાસ્ટ યર હું ગયા વર્ષે ત્યાં ગયેલી હતી શી હેઝ વિઝિટેડ માય પ્લેસ બિફોર ફ્યુ ડેઝ થોડાક દિવસો પહેલા તેણીએ મારું ઘર છે તે ની મુલાકાત લીધી હતી અને વી હેડ ફરગીવન હર મિસ્ટેક અમે લોકોએ તેની ભૂલ જે છે એને ફરગીવન કરી દીધી છે મતલબ કે માફ કરી દીધી છે જેને બોલી દીધી છે તો આ ક્યાં ટુ હેવ ના ટુ ફોર્મ્સ ના સેન્ટેન્સીસ હવે ટુ હેવ હેઝ અને હેડ ક્યાં ટેન્સમાં કઈ રીતે યુઝમાં લેવામાં આવે છે એ જોઈશું ફોર એક્ઝામ્પલ જો હેવ અને હેઝ ની વાત કરું હેવ અને હેઝ ની વાત કરું તો ફર્સ્ટ ઓફ ઓલ એક તો પરફેક્ટ સોરી પ્રેઝન્ટ ટેન્સ કે જેને આપણે પૂર્ણ વર્તમાન કાળ તરીકે ઓળખીએ છીએ તેમાં એનો ઉપયોગ થાય છે હેવ અને હેઝ નો ઉપયોગ પૂર્ણ વર્તમાન કાળમાં થાય છે જેમાં આઈ વી યુ અને દે ની સાથે હંમેશા હેવ નો ઉપયોગ કરવામાં આવે છે અને હી શી ઇટ ની સાથે હંમેશા હેઝ નો ઉપયોગ કરવામાં આવે છે આઈ વી યુ અને દે ની સાથે હેવ નો ઉપયોગ થાય છે હી શી અને ઇટ ની સાથે હંમેશા હેઝ નો ઉપયોગ થાય છે આઈ વી યુ અને દે છે પ્રથમ અને દ્વિતીય પુરુષ સર્વનામમાં આવે છે કે જેમાં હંમેશા હેવ નો ઉપયોગ થાય છે અને ત્રીજા પુરુષ માં આવે છે એટલા માટે તેનામાં હેઝ નો ઉપયોગ કરવામાં આવે છે તો આ થયા ટુ હેવ ના જે બે ફોર્મ્સ છે જે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ કરવામાં આવે છે તે આની સાથે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની સાથે સાથે હેવ અને હેઝ નો ઉપયોગ પ્રેઝન્ટ પરફેક્ટ
कंटीन्यूअस टेन्स માં પણ કરવામાં આવે છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કોઈ આજુ પૂર્ણ વર્તમાન કાળ, જ્યારે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એમાં પણ આપણે ટુ હેવ નો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ હું અહીંયા લખું છું. આગળ જે સેન્ટેન્સીસ જોયેલા હતા એ પૂર્ણ વર્તમાન કાળના હતા. હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું એક એક્ઝામ્પલ કે જેમાં શી હેઝ બીન સ્ટડીંગ with me since 4 years. She has been studying with me since 4 years. આજુ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો એક એક્ઝામ્પલ કે જેમાં હેઝ અને બીન છે એ પૂર્ણ કાળ દર્શાવશે, જયારે સ્ટડીંગ જે છે એ ચાલુ કાળ દર્શાવશે. જેમ ચાલુ કાળમાં આપણે જોયું હતું કે એમાં હંમેશા ક્રિયાપદનો કયો ફોર્મ આવે, તો કે વી ફોર આવે. ત્યારે પૂર્ણ કાળમાં શું આવે, તો કે હેઝ નો ઉપયોગ કરવામાં આવે છે. હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એક્ઝેક્ટલી છે શું, તો કે પૂર્ણ કાળ અને ચાલુ કાળ એમ જે મિક્સર થાય છે એને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તરીકે ઓળખીએ છીએ, મતલબ કે ચાલુ પૂર્ણ કાળ તરીકે ઓળખીએ છીએ. તો આ થયું ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું એક એક્ઝામ્પલ. કે જેના સ્ટ્રક્ચરની જો વાત કરું તો ફર્સ્ટ ઓફ ઓલ એમાં સબ્જેક્ટ હોય, પછી હેવ અથવા હેઝ હોય, દેન બીન હોય, દેન વર્બનું ચોથું રૂપ હોય અને લાસ્ટમાં ઓબ્જેક્ટ હોય. હવે વી ફોર મતલબ ક્રિયાપદનું ચોથું રૂપ, એનો ઉપયોગ કરવામાં આવે છે. તો યાદ શું રાખવાનું છે, તો કે હેવ અને હેઝ નો ઉપયોગ છે એ એક તો પરફેક્ટ ટેન્સમાં થાય છે અને એક કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સમાં આપણે હેવ અને હેઝ નો ઉપયોગ કરીએ છીએ. તો આ થયું હેવ અને હેઝ ની વાત. ટુ બી નું જે સેકન્ડ ફોર્મ જે છે હેવ અને હેઝ, સોરી ટુ બી નું નહીં પણ ઓક્ઝિલરી વર્બ, જે સેકન્ડ ઓક્ઝિલરી વર્બ છે ટુ હેવ, તેની વાત થઈ. નાઉ ટુ હેવ એનું જે થર્ડ ફોર્મ જે છે, જે થર્ડ ફોર્મ બને છે હેડ, તેની વાત. અહીંયા ઇન્ફોર્મેશન લખી દો, હેવ હેઝ અને હેડ એ ટુ હેવ ના ફોર્મ છે. સો હેડ એની વાત કરું તમને હું, તો એક તો એ ફર્સ્ટ ઓફ ઓલ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એનો ઉપયોગ થાય છે, મતલબ કે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં એનો ઉપયોગ થાય છે, મતલબ કે પૂર્ણ ભૂતકાળમાં ઉપયોગ થાય છે. અને સેકન્ડ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આપણે ટુ હેવ ઓક્ઝિલરી વર્બનો યુઝ કરીએ છીએ. જો હું તમને પાસ્ટ પરફેક્ટ ટેન્સ નું સ્ટ્રક્ચર દર્શાવું, જણાવું, તો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફર્સ્ટ ઓફ ઓલ સબ્જેક્ટ હોય, દેન આ હેડ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, સબ્જેક્ટ, પછી હેડ, પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ અને ઓબ્જેક્ટ. પૂર્ણ કાળમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે છે, એટલા માટે પહેલા સબ્જેક્ટ, પછી હેડ, પછી વી થ્રી અને પછી ઓબ્જેક્ટ. વાત થયું પૂર્ણ ભૂતકાળનું સ્ટ્રક્ચર. ફોર એક્ઝામ્પલ, we had given permission to her to go with her friends. We had given permission to her to go with her friends. અમે લોકોએ તેણીને તેના ફ્રેન્ડ્સ સાથે જવા માટેની પરમિશન જે છે તે આપી દીધી છે. તો આ થયું ટુ હેવ નું જે પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં આવે છે હેડ, તેનો ઉપયોગ, તેનો યુઝ. અને હેડ છે એ હંમેશા બધા સબ્જેક્ટ સાથે, બધા પ્રોનાઉન્સ સાથે યુઝ થઈ શકશે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ પ્રોનાઉન હશે, કોઈ પણ સબ્જેક્ટ હશે, તેમાં ફોર એક્ઝામ્પલ આઈ, વી, યુ, દે, હી, શી અને ઇટ, આ કોઈ પણ હશે એની સાથે આપણે હંમેશા હેડનો ઉપયોગ કરીશું. પણ ત્યારે જયારે પૂર્ણ ભૂતકાળ હશે, ત્યારે જયારે ચાલુ પૂર્ણ ભૂતકાળ હશે ત્યારે હેડ નો ઉપયોગ આપણે કરીશું. સાથ્યું હેડ નું એક્ઝામ્પલ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. નાઉ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જેનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ, પછી હેડ, ધેન બીન,
એમાં પહેલા કીધેલું હતું ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું સમજાવતી વખતે કે હંમેશા ચાલુ કાળ હોય ત્યારે વર્બ નું આઈએનજી વાળું ધેટ ઇઝ વી ફોર આવે અને ઓબ્જેક્ટ. તો આ થયું ચાલુ પૂર્ણ ભૂતકાળનું સ્ટ્રક્ચર કે જેમાં હેડ હશે, બીન હશે અને ક્રિયાપદનું ચોથું રૂપ હશે. ફોર એક્ઝામ્પલ, આઈ હેડ રનિંગ ઇન ધીસ ગાર્ડન. આઈ હેડ રનિંગ ઇન ધીસ ગાર્ડન સિન્સ સોરી આઈ હેડ રનિંગ ઇન ધીસ ગાર્ડન. હું આ ગાર્ડનમાં ઘણા ટાઈમથી દોડી રહી હતી. સોરી. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આ વિડીયોમાં, આ લેક્ચરમાં આપણે ટુ બી અને ટુ હેવ ની ડિટેલમાં જોયું. નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં જે થર્ડ ફોર્મ જે છે ટુ ડુ, એના યુઝિસ કઈ રીતે થાય છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે અને ક્યાં ટેન્સમાં થાય છે એ કરીશું. એની પહેલા વિડીયોને ક્લોઝ કરતા પહેલા ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ ઓક્સિલરી વર્બ્સ નું. કે ઓક્સિલરી વર્બ કે જેમાં ત્રણ ટાઈપ્સ હોય, ટુ બી, ટુ હેવ અને ટુ ડુ, કે જેમાંથી આજે આપણે ટુ બી ના ફોર્મ્સ જોયા કે કયા. તો આજનો જે વિડીયોમાં આપણે, આજના જે લેક્ચરમાં આપણે ટુ બી ના જે ફોર્મ્સ જે છે એની ડિટેલમાં જોયા કે કયા ટેન્સમાં એનો યુઝ કરવામાં આવે છે. જેમ કે ટુ બી ફોર્મ એમ ઇઝ આર અને વોઝ વેર છે, એ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં એનો ઉપયોગ થાય છે. ધેન ટુ હેવ જે સેકન્ડ ઓક્સિલરી વર્બ છે જેમાં હેવ, હેઝ અને હેડનો ઉપયોગ કરવામાં આવે છે, તે જોયા કે જેમાં હેવ અને હેઝ છે પૂર્ણ વર્તમાન કાળમાં અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ઉપયોગમાં લેવાય છે અને હેડ છે પૂર્ણ ભૂતકાળ અને ચાલુ ભૂતકાળમાં, સોરી ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આપણે એના યુઝ કરીએ છીએ. તો તમને મારો વિડીયો જો હેલ્પફુલ લાગ્યો હોય, તમને મારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને સાથે સાથે મારા વિડીયોઝ છે, લાસ્ટ જે વિડીયોઝ છે એની લિંક્સ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરેલી છે, તો એ બી જોશો. અને ટેલિગ્રામની લિંક પણ એડ કરેલી છે કે જેમાં મેં વર્બ ફોર્મ્સ જે છે એનું લિસ્ટ એડ કરેલું છે. સાથે સાથે આજના જે કયા ઓક્સિલરી વર્બ સાથે કયા ટેન્સનો ઉપયોગ થાય છે એ બી ડિટેલમાં આજે હું એડ કરીશ, એડ કરેલું છે. તો એ જોવા વિનંતી. થેન્ક યુ સો મચ. બાય.